જમ્મુ કાશ્મીર સરહદે સિત્તેર ગામડા ઉપર પાકિસ્તાને આડેધડ મોર્ટાર ગોળા વરસાવતા ભયભીત ગ્રામજનોએ શરૂ કર્યું સ્થળાંતર છવ્વીસ અગિયાર કેસમાં લખવીને જામીન સામે પાકિસ્તાન સરકારની અપીલ દાખલ કરતી ઇસ્લામાબાદ હાઈકોર્ટ પ્રવાસી ભારતીય દિવસની પૂર્વ સંધ્યાએ સઘળા મહેમાનો પ્રત્યે સત્કાર ભાવ પ્રગટ કરતા મુખ્યમંત્રી ગુજરાત યજમાન બન્યું તે ઘટના મોદી સરકારના આગમન જેટલી જ ઐતિહાસિક બની રહેવાનો પણ આનંદીબેને વ્યક્ત કર્યો વિશ્વાસ સમાચાર વિગતવાર કોંગ્રેસ નેતા શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરનું મોત અકુદરતી કારણોસર થયું હતું તેવો ઘટરસ્ફોટ દિલ્હી પોલીસ કમિશનર બી એસ બસ્સીએ કર્યો છે સુનંદાનું મૃત્યુ આપઘાત નથી તેવું ક્લિનિકલ તથ્ય બહાર આવતા ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો બે હેઠળ પોલીસે ગુનો પણ નોંધી લીધો છે શ્રી જસ્સીના કહેવા પ્રમાણે મેડિકલ બોર્ડના રિપોર્ટમાં ફલિત થયું છે કે મુખ વાટે કે ઇન્જેક્શન દ્વારા અપાયેલા ઝેરને કારણે સુનંદા પુષ્કરનું મોત થયું હતું સોશિયલાઇટ સર્કલમાં અત્યંત હાઈ પ્રોફાઇલ બિઝનેસ વુમન રહેલી સુનંદા પુષ્કરના કાતિલ સુધી પહોંચવા વિશેષ તપાસ ટુકડીની દિલ્હી પોલીસે રચના કરી છે ખનીજ તેલની વૈશ્વિક બજારમાં ભારે વેચવાલીના પગલે જંગી ભાવ ઘટાડાના દિવસો આવ્યા છે અને બેરલનો ભાવ ત્રેપન પોઈન્ટ ચોવીસ ડોલરના તળિયે બોલાયો છે રશિયાએ બે હજાર ચૌદમાં ક્રૂડ ઓઇલનો નોંધપાત્ર જથ્થો બજારમાં ઠાલવતા ભાવની રૂખ લથડી હતી ત્યાં ઓપેક દેશોમાં બીજા નંબરનું ક્રૂડ ઉત્પાદક એવા ઈરાકે ઓગણીસો એંસી બાદ પહેલી વખત ઉત્પાદન સ્તર ઊંચે લઈ જઈ બજારમાં માલ ઠાલવવો શરૂ કર્યો છે એશિયાના તમામ શેર બજારોને તેલનો ખેલ લથડિયું ખવડાવી ચૂક્યો છે જેમાં ભારત પણ બાકાત નથી મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આઠસો પંચાવન પોઈન્ટ જેટલા ઘટાડે છવ્વીસ હજાર નવસો સત્યાસી પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી પણ બસો એકાવન પોઈન્ટ ઘટવા સાથે આઠ હજાર એકસો સત્યાવીસ પર બંધ રહ્યો હતો અલબત્ત શેર બજાર તૂટવા પાછળ ક્રૂડ ઓઇલ ઉપરાંત અન્ય કેટલાક પરિબળો પણ જવાબદાર જણાયા છે પાકિસ્તાની સૈનિકોએ ગઈ રાત્રે જમ્મુ કાશ્મીર સરહદના સાઠ ગામડા ઉપર મોર્ટાર ગોળા વરસાવતા ભયનું વાતાવરણ ફેલાયું હતું સરહદી ચોકીઓ સાથોસાથ ભારતીય હદમાં ઊંડે સુધી ગોળીબાર અને મોર્ટારબાજીના પગલે કઠુઆ અને સાંબા જિલ્લામાં સલામતી દળોએ વળતો પ્રહાર કરી જડબાતોડ જવાબ આપવાનું ચાલુ રાખ્યું છે પરંતુ બીએસએફનો એક જવાન શહીદ હોવાના સમાચાર છે તો મોટા પાયે સ્થળાંતર પણ કરવું પડ્યું છે બીએસએફના ડિરેક્ટર જનરલ શ્રી પાઠકે સરહદે પ્રવર્તતી સ્થિતિથી ગૃહમંત્રી રાજનાથ સિંહને વાકેફ કર્યા છે યુદ્ધ વિરામ ભંગને લગતા વિરોધ પત્ર પર પણ પાકિસ્તાન રેન્જર સ્વીકારતા નથી તેવો ખુલાસો બીએસએફ દ્વારા કરવામાં આવ્યો છે પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ હાઈકોર્ટે જકિયુર ઉર રહેમાન લખવીને જામીન આપનાર ત્રાસવાદ વિરોધ અદાલતના હુકમ સામે અપીલ દાખલ કરી લખવી સામે સમન્સ કાઢ્યું છે મુંબઈ ત્રાસવાદી હુમલાના કાવતરાખોર એવા લખવીને છવ્વીસ અગિયારના કેસમાં જામીન પર છૂટતો અટકાવવા પાકિસ્તાન સરકારે અપીલ દાખલ કરી છે હાઈકોર્ટે બેન્ચમાં ન્યાયાધીશ શોખત સિદ્દીકીએ સરકાર પક્ષની દલીલો સાંભળી લશ્કરે તૈયબાના ઓપરેશન કમાન્ડર એવા લખવીને આવતી મુદતે હાજર થવા ફરમાન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગંગા નદીને શુદ્ધ કરવા પ્રદૂષણને નિવારવાની કામગીરી સમયબદ્ધ રીતે ઝડપથી કડક હાથે પૂર્ણ કરવા હાકલ કરી છે નમામી ગંગે પ્રોજેક્ટ અંગે નવી દિલ્હીમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં બોલતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગંગાને શુદ્ધ કરવા શહેરી કચરો તથા ઉદ્યોગો દ્વારા ઠલવાતું પ્રદર્શન આ બંને મુખ્ય બાબતોને સૌ પ્રથમ હાથ ધરવી રહી તેમણે જણાવ્યું કે ઉદ્યોગો ગંદા પાણીના શુદ્ધિકરણનું કામ ઉપાડી લે તે અત્યંત જરૂરી છે આવતીકાલથી ત્રણ દિવસ માટે શરૂ થનારા વિશ્વ પ્રવાસી ભારતીય દિવસ માટે ગુજરાત આવેલા અતિથિઓનો સત્કાર કરવા ગુજરાત સરકાર સંપૂર્ણ સજ્જ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આ દિવસની ઉજવણીનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે જેને લઈને રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખુશી વ્યક્ત કરી છે જોઈએ મુખ્યમંત્રીનો આ સંદેશ દેશના વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહને પત્ર લખ્યો હતો કે બે હજાર પંદર નવમી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીને સાઉથ આફ્રિકામાંથી પાછા આવતા સો વર્ષ થશે અને એટલા માટે આ દિવસનો અવસર એ ગુજરાતને મળવો જોઈએ અને એટલે બે હજાર પંદરનો આ ભારતીય પ્રવાસી દિવસ એ ગુજરાતમાં ઉજવવા માટેનો નિર્ણય થયો સાત આઠ અને નવ જાન્યુઆરીના દિવસથી આનો કાર્યક્રમનો આરંભ થશે સાતમી તારીખે સાંજે એક્ઝિબિશનનું ઉદઘાટન થવાનું છે અને કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા બંને એક્ઝિબિશનો આપણે તૈયાર કર્યા છે એનું ઉદઘાટન સુષ્માજી કરવાના છે બીજે દિવસે આઠમી તારીખે એ દેશના વડાપ્રધાન અને આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે જેમણે આ સપનું જોયું હતું એ નરેન્દ્રભાઈ મોદી સ્વયં આનું ઉદઘાટન કરવાના છે અને આ ત્રણ દિવસનો આવો ભવ્ય કાર્યક્રમ જ્યારે ગુજરાતની અંદર થઈ રહ્યો છે ત્યારે જેટલા પણ ડેલિગેટ્સ ગુજરાતમાં આવી રહ્યા છે એ બધાઓનું હું દિલથી સ્વાગત કરું છું ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે અગિયારમી જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે યોજાનાર સાતમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લી મૂકવામાં આવશે રાજ્યના ઊર્જા મંત્રી અને પ્રવક્તા મંત્રી સૌરભભાઈ પટેલે પત્રકારોને આ માહિતી આપી હતી આઠ દેશો આ સમિટમાં પાર્ટનર બન્યા છે આ અગાઉ સાતમી જાન્યુઆરીથી એક સપ્તાહ માટેનો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાશે એજ્યુકેશન છે ડિફેન્સ છે હેલ્થકેર છે આયુર્વેદિક અર્બન છે એગ્રો છે ઓઇલ છે રિન્યુએબલ એનર્જી છે આવા અનેક અનેક સેક્ટર ઉપર એક્ઝિબિશન થઈ રહ્યું છે આ એક્ઝિબિશન સાત તારીખથી તેર તારીખ થવાનું છે સાતમી તારીખે આદરણીય સુષ્માજી પ્રવાસી ભારતીનું અને આદરણીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ એ આ વાયબ્રન્ટ ગુજરાતનું ટ્રેડ શોનું ઉદઘાટન કરશે હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં નવી દિલ્હીના આનંદ વિહાર સ્ટેશનથી બિહાર અને પશ્ચિમ બંગાળ જનારી ત્રણ સાપ્તાહિક ટ્રેનોનો પ્રારંભ કરાવતા રેલ મંત્રી સુરેશ પ્રભુ કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતે જણાવ્યું દેશભરમાંથી માથે મેલું ઉપાડવાની પ્રથાનો અંત આણવા મોદી સરકાર છે પ્રતિબદ્ધ બદાયુમાં ચૌદ વર્ષની કન્યા પર દુષ્કર્મના ગુના બદલ સસ્પેન્ડ થયેલા બે પૈકી એક પોલીસ કોન્સ્ટેબલને બરેલીથી ઝડપી લેવામાં આવ્યો બીજો આરોપી હજુ સુધી છે ફરાર દેશમાં કોલસા ઉદ્યોગમાં પડેલી પાંચ દિવસની હડતાલને કારણે કોલસા આધારિત વીજ મથકોને કોલસાની તંગી નડવાની ભીતિ સાત લાખ કામદારો જોડાયા છે કોલસા હડતાલમાં ક્રોસ વોટિંગ માટે જદયુના ચાર ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાના અધ્યક્ષના નિર્ણયને નકારી સભ્યપદ યથાવત રાખવાનો આપતી પટણાની વડી અદાલત ન્યાયતંત્રમાં જજની માટે કેન્દ્ર સરકારે રચેલા નેશનલ જ્યુડિશિયલ કમિશનને ગેરબંધારણીય ઠરાવવાની દાદ અરજીની તાકીદે સુનાવણી યોજવાની અદાલત શ્રીલંકામાં અગિયાર જેટલા બંદૂકધારીઓએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહેન્દ્ર રાજપક્ષે પડકારનાર મિશ્રી બાલાસિંહા સેનાના ત્રણ ટેકેદારોને બંદૂકની ગોળી મારી કર્યા ઘાયલ બાંગ્લાદેશમાં સત્તાધારી અવામી લીગના કાર્યકરો તથા બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના કાર્યકરો

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રમાનાર ક્રિકેટ વિશ્વકપ બે હજાર પંદર માટેની ભારતીય ટીમના પંદર નામોની જાહેરાત કરવામાં આવી છે બીસીસીઆઈની પસંદગી સમિતિએ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં આ ટીમ પસંદ કરી છે જોકે લડાયક બેટ્સમેન યુવરાજસિંહને ટીમમાં સ્થાન મળ્યું નથી ગુજરાતના રવિન્દ્ર જાડેજા તથા યુવા બોલર અક્ષર પટેલને વિશ્વકપની ટીમમાં સ્થાન મળ્યું છે ચૌદ ફેબ્રુઆરીથી ઓગણત્રીસ માર્ચ સુધી વિશ્વકપની મેચો યોજાશે અન્ય ખેલાડીઓના નામો આ મુજબ છે વિરાટ કોહલી સુરેશ રૈના શિખર ધવન રોહિત શર્મા મુરલી વિજય અંબાતી રાયડુ ઈશાંત શર્મા અજિંક્ય રાણે ભુવનેશ્વર કુમાર ઉમેશ યાદવ આર અશ્વિન શામી અહેમદ તથા સ્ટુઅર્ટ બિન્ની રવિન્દ્ર જાડેજાને આગામી દસ દિવસમાં પોતાની ફિટનેસ પુરવાર કરવાનું કહેવામાં આવ્યું છે ભારત પોતાની પ્રથમ મેચ પંદરમી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમશે આગામી ક્રિકેટ વિશ્વકપ માટેની ભારતીય ટીમમાં જામનગરના વતની રવિન્દ્ર જાડેજાની પસંદગીના અહેવાલ પ્રસરતા જ જામનગરમાં આનંદોલ્લાસનું વાતાવરણ પ્રસર્યું હતું જે ક્રિકેટ મેદાનમાં જાડેજા નાનપણથી ક્રિકેટ રમતો આવ્યો છે તે અજીતસિંહ ક્રિકેટ મેદાન ખાતે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા તથા જાડેજાના કોચ સહિત ઘણાએ પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા પરંતુ રવિન્દ્ર પોતે જામનગરમાં હોવા છતાં પત્રકારો તેના સુધી પહોંચી શક્યા નહોતા પરંતુ તેનો પરિવાર આખા જામનગર માટે ખુશીના સમાચારથી આનંદિત થયો હતો અમને બહુ ગર્વ લેવાની વાત છે કે આ રવિન્દ્રભાઈ વર્લ્ડ કપ માટે સિલેક્ટ થયા છે ને અમારા બધે તરફથી ક્રિકેટ બંગલાવાળા પ્લેયર તરફથી બેસ્ટ ઓફ લક કહી છે એની મહેનત અને મારા મમ્મીના આશીર્વાદ આવું જ સરસ પરફોર્મન્સ અને આનાથી વધારે જગ્યા હોય તો પરફોર્મન્સ ગંડે આપે અને એનું પરફોર્મન્સ કન્ટિન્યુ કરી સિડની ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ધમાકેદાર બેટિંગ કરતા બે વિકેટે ત્રણસો અડતાલીસ રન બનાવ્યા હતા જેમાં ડેવિડ વોર્નરના એકસો એક અને ક્રિસ રોજરના પંચાણું રન મૂક્યા હતા શેન વોટસન એકસઠ રને અને કેપ્ટન સ્ટીવન સ્મિથ બ્યાસી રને રમતમાં છે ભારતીય બોલર સામી અને અશ્વિને એક એક વિકેટ ઝડપી હતી ચાર મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા બે શૂન્યથી શ્રેણી જીતી ચૂકી હોવા છતાં ભારતીય ટીમ આ મેચમાં પરાજય ન થાય તે માટે પ્રયત્ન કરશે જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકા વિસ્તારમાં બે દિવસ પહેલા ગીર વિસ્તારના સિંહે દેખા દીધા બાદ આજે સવારે વન વિભાગ દ્વારા તેને પાંજરામાં પકડી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો બાલાપર ગામમાં બે દિવસ પહેલાં સિંહ ફરતો દેખાતા ગભરાયેલા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી જામનગર તથા જૂનાગઢ વિસ્તારના વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ તેને પાંજરે પૂર્યો હતો જોકે આ બે દિવસમાં પાંચ વર્ષની વયના સિંહે કોઈ જાનહાનિ કરી નથી તેવું વિભાગનું માનવું છે ગોંડલ પથંકબાદ બાદ જામનગર જિલ્લામાં હોવા છતાં રાજકોટનું પાદર ગણાતા ઝાલાવડ સુધી વનરાજે દેખા દેતા આશ્ચર્ય ફેલાયું છે ગુજરાતમાં યોજાનારા પ્રવાસી ભારતીય દિવસની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ત્રણ દિવસ દરમિયાન યોજાનારા પ્રવાસી ભારતીય દિવસ માટે વિવિધ થીમ પેવેલિયન બનાવવામાં આવ્યા છે જેમાં ગુજરાત પેવેલિયનમાં ગુજરાતના વિવિધ આકર્ષણોને ટચુકડા કદમાં દર્શાવવામાં આવ્યા છે જેમાં નાના કદનો ગાંધી આશ્રમ પણ બનાવવામાં આવ્યો છે સાથે જ ગાંધીજીના જીવન આધારિત સંદેશાઓ દર્શાવવામાં આવ્યા છે બહારથી આવનારા પ્રવાસીઓ ગુજરાતની સંસ્કૃતિને જાણે તે માટે ગુજરાતના ગરબા તેમજ ગુજરાતની વિવિધ વાનગીઓ વિશે પણ ખાસ માહિતી આપવામાં આવી છે આ ઉપરાંત ગતિશીલ ગુજરાત હેઠળ કરવામાં આવતા કાર્યોની પણ માહિતી આવી છે જે ખાસ આકર્ષણ ઉભું કરશે સુનંદા પુષ્કરના મોત બદલ ખૂનનો ગુનો દાખલ કરતી દિલ્હી પોલીસ ઝેરને લીધે મૃત્યુ થયાનું ફલિત થતાં કાતિલ સુધી પહોંચવા પોલીસે કરી વિશેષ તપાસ ટુકડીની રચના ખનીજ તેલની વૈશ્વિક બજાર દીઠ પચાસ ડોલરના તળિયે પહોંચતા શેર બજારમાં નોંધાયો જંગી કડાકો આરબ દેશો સામે રશિયાની સ્પર્ધા તેલ બજાર માટે ઘાતક સાબિત થઈ છે જમ્મુ કાશ્મીર સરહદે સિત્તેર ગામડા ઉપર પાકિસ્તાને આડેધડ મોર્ટાર ગોળા વરસાવતા ભયભીત ગ્રામજનોએ શરૂ કર્યું સ્થળાંતર છવ્વીસ અગિયાર કેસમાં લખવીને જામીન સામે પાકિસ્તાન સરકારની અપીલ દાખલ કરતી ઇસ્લામાબાદ હાઈકોર્ટ પ્રવાસી ભારતીય દિવસની પૂર્વ સંધ્યાએ સઘળા મહેમાનો પ્રત્યે સત્કાર ભાવ પ્રગટ કરતા મુખ્યમંત્રી ગુજરાત યજમાન બન્યું તે ઘટના મોદી સરકારના આગમન જેટલી જ ઐતિહાસિક બની રહેવાનો પણ આનંદીબહેને વ્યક્ત કર્યો વિશ્વાસ આ સાથે આ બુલેટિન પૂરું કરીએ નમસ્કાર